વાપી જીઆઈડીસીમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને નુકસાનકારક કેમિકલ બનાવીને કે અન્ય કેમિકલ ફેક્ટરીમાંથી લાવીને તેનો ગેરકાયદેસર રીતે ધંધો કરતા હોવાનો અવારનવાર બહાર આવ્યું છે ત્યારે આવી જ રીતે બંધ ફેક્ટરીમાં બેસ્ટ કેમિકલને જમીનમાં ખાડો ખોદી નિકાલ કરવાની ઘટના સામે આવતા જીબીસીપીએ ફેક્ટરીના માલિકને નોટિસ પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ એક ફેક્ટરીમાં કમ્પાઉન્ડમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝના નામે સોડિયમ ક્લોરાઇડ નામના અને છેલ્લા કેટલાક સમયથી પ્રોડક્શન બંધ કરી ચૂકેલા અમૃતલાલ પટેલે ગુરુવારે જીપસીપીમાં ફરિયાદ કરી હતી કે તેમની ફેક્ટરી જે કમ્પાઉન્ડમાં છે તેના માલિક અને એચ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કંપનીના નામે આગળના ભાગે કેમિકલ પ્રોડક્ટનું ટ્રેડિંગ કરતા હસમુખ પટેલ ફેક્ટરીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી તેમાં વેસ્ટ કેમિકલ એસિડના ડ્રમ ખાલી કરી રહ્યા છે આ માહિતી બાદ જીપીસીપીએ ઘટના સ્થળે જઈ કાયદાની કાર્યવાહી હાથ ધરી હતી અને નોટિસ અને ઓફ એન્ટ્રી બજાવી જે એક્સિટ ખાલી કર્યું હતું તે અંગે એસિડ ક્યાંથી લેવાયો હતો કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરે છે તે અંગે માહિતી માંગી હતી જોકે આ સમગ્ર ઘટનામાં ફેક્ટરીના મૂળ માલિક હસમુખ પટેલે આ એક કારસ્થાન હોય અને તે અમૃત પટેલે જ કરી હોવાની જણાવી બંને એકબીજા સામે ગાડાગાડી કરી બબાલ કરી હતી જેમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તેઓની જમીનમાં તેમણે પાછળના ભાગે અમૃત પટેલને જગ્યા ભાડે આપી છે જેનું ભાડું પણ તે આપતો નથી અને મશીનરી સહિત જમીન વેચવા કાઢી છે જે જમીન મારી છે જેથી કોઈ ખરીદવા આવતો નથી જેનો ખાર રાખી જેપી જેસીબી કે માણસોની મદદથી ખાડો કેમિકલના ડ્રમ ખાલી કરી નાખ્યા છે જે કેમિકલ ખાલી છે તે હોવા જણાવી અમૃત પટેલ તેમને બ્લેકમેલ નું નામ પટેલ અને પ્રોપ્રાઇટર ઓફ સીએચ ઇન્ટરનેશનલ વાપી હસુભાઈ ખાસ કરીને અહીંયા જે અત્યારે જીપીસીબી આવેલી છે અને જે કંઈ આખો જે મામલો જે ચાલ્યા કરે છે શું છે એ મારી પાછળ એક ભાઈને મેં નાની જગા વાપરવા આપેલી મારા ગામના હતા અમૃતભાઈ છગનભાઈ પટેલ અને બોમ્બેથી અહીંયા રિટાયર થઈને આવેલા હતા રિટાયર ધંધો કરવા માટે અને પત્રકાર છે અને એનો ધંધો છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો જ નથી અને વસ્તુનું રોકાણ વીસ પચીસ લાખનું નથી અને જે બી ગ્રાહક આવે એને પચાસ પંચાવન લાખની ઓફર કરે એટલે ગ્રાહકો પાછા જતા રહે છે એટલે એને એમ કે હું મારો પ્લોટ મારો છે અને બાંધકામ એને કર્યું છે તો પ્લોટ તો ટ્રાન્સફર થાય તો મારે લેનાર તૈયાર થાય એટલે કોઈ લેતું નથી એટલે આ માણસે છેલ્લા અઢી વર્ષથી ભાડું બી બાકી છે પાણી બિલ લાઇટ બિલ મેન્ટેનન્સ બધું બાકી રાખેલું છે અને ત્યાંથી ખાલી થઈને આવ્યો છે એટલે એનો ધંધો પત્રકાર તરીકે બ્લેકમેલિંગનો છે એટલે અમે આ ફેક્ટરી ઉપર વર્ષમાં બે ચાર વખત આવીએ છીએ બાકી અમે આવતા બી નથી અને અમારું અહીંયા પ્રોડક્શન બી નથી પણ આ ભાઈએ બહારથી ખાડો ખોદવાળું કોઈ મસ્તી લાવીને ત્યાં માણસો લાવીને એના પાટા બી દેખાય છે અને અહીંયા મારા એસસીએલનું વેચાણ કરું છું એના ચાર પાંચ ડ્રમ પલટી મારી દીધા છે અને ડ્રમો બી ગુમ કરેલા છે ભરેલા ડ્રમની અંદર તો બાજુમાં મૂકી રાખ્યું છે અને જો આ બે દિવસ પહેલાંનું હોય તો ઓટોમેટિક ક્યાંનું જમીનમાં ચાલી બી ગયેલું હોત એટલે એ માણસે પૈસા ના આપવા પણ બ્લેકમેલ કરવા માટે એને આ ખાડો ખોદીને આ કામ કરેલું છે ખાસ કરીને એણે એવા આક્ષેપો કરેલા છે કે જે કે આ માલ છે એ માલ તમારો છે માલ મારો છે આજે બી કહું છું મારો છે હું ટ્રેડિંગ કરું છું અને આજે કાયદો બી આવેલો છે કે ત્રણ વર્ષ સુધી કોઈ પણ માણસે પરમિશન લેવાની નથી ત્રણ વર્ષ પછી પરમિશન લેવાની છે એટલે હું પ્રોડક્શન બી કરી શકું છું પ્રોડક્શન અહીંયા કરતા નથી એ તો એ આજે એને એને એનો ધંધો આ પચાસ સાઠ લાખ રૂપિયા ખોટા કોઈની પાસે વસૂલવા જાય એટલે જાણી જોઈને આ માણસ આ રીતે આર્ગ્યુમેન્ટ કરે છે અને આપણા હાથે ખોટી ફરિયાદ લખાય છે એના પ્લોટ પર એક બીજી પાર્ટીનો માલ ડ્રોઈંગ કરવા લાવતો હતો એ અમે ઘણી વખત જોતા હતા અમે ના બી પાડતા હતા પણ એ ચલાવતા હતા ગામનો હતો સામાન્ય માણસ હતો એટલા માટે પણ આજે એને બ્લેકમેલિંગ કરવાની પ્રવૃત્તિ છે એ ગઈ લાગતી નથી એટલા માટે તમને આ ખાડો એને ખોદ્યો છે એનો બુલડોઝર કાં કોઈ સાધનથી લાવેલું ખાડો ખોદારીને આજે વહેલી સવારમાં એને આ ચાલુ કર્યું છે અને તમને કમ્પ્લેન આપી છે કે ભાઈ અહીંયા આવો અને તમારા ફોન આવવાથી હું અહીંયા આવેલો છું અહીંયા મેં પાટા બી જોયા છે સાધન સામગ્રી એને નાખેલી બી પડી છે એટલે આ કોને ખાડા ખોડે એના માટે હું પોલીસ કમ્પ્લેન આપવાનો છું અને બુલડોઝરને બી એરેસ્ટ કરાવી રહીશ ડ્રાઇવરને બી કરાવીશ ખાડો ખોદનારમાં સપોર્ટ આપનાર બધાને આજે બપોરે હું ડીવાયએસપી એસપી સાથે વલસાડ જવાનો છું અને લેખિતમાં ફરિયાદ આપવાનો છું એની સામે કેવી ફરિયાદ કરેલી છે કે અહીંયા તમારું જ્યાં ગોડાઉન છે ગોડાઉનની અંદર તમે કોલસા રાખેલા છે લાકડા રાખેલા છે અને તમે અહીંયા ભઠ્ઠોડ એવું બધું કરીને મતલબ તમે અહીંયાથી માલ કંઈક બાળ બારો છો બનાવો છો અને ઘણીવાર વેસ્ટ માલ જે નકામો હોય છે એ ખાડા ખોદીને તમે અહીંયા પૂરી લો છો અહીંયા બંગાળનું ગોડાઉન લોખંડ નહોતું એટલે આ એવું દેખાય છે બાકી એવું કંઈ નથી કારણ કે ચોમાસામાં લોખંડ પડે પડે હળી જાય હળી જાય એટલે એના રેલા ઉતરે જેવી રીતે આ દિવાલ પર લગેલા છે તેવી રીતે મારું નામ અમૃતલાલ છગલલાલ પટેલ હું વેપાર માટે અહીંયા વેપાર કરું છું આ જગ્યા ઉપર બરાબર છે બબાલ નહીં એટલે એટલે આમાં શું છે અમે અહીંયા એ માલિક અશમુભાઈ જે ખરે અશમુભાઈ પટેલ મારફતે અમે એમની જગ્યા છે આગળનો ભલાક પોતે વાપરે છે પાછળનો ભાગ ખરો ને એમાંથી અડધો આગળના ભાગ એ વાપરે છે પાછળનો ભાગ અમે વાપરીએ દસ હજાર ફૂટમાં અમે ફક્ત બેતાલીસો ફૂટ વાપરીએ છે એમાં અમે અંબિકા ઇન્ડસ્ટ્રી નામથી બિઝનેસ કરીએ છીએ અને મેં જીપીસીબીની મંજૂરી મેળવી છે બરાબર છત્રીસ મહિનામાં એગ્રીમેન્ટ મળ્યું છે પણ હસમુભાઈ કહેલું કે ગેટની આગળ તમારું અંબિકા ઇન્ડસ્ટ્રીનું બોર્ડ મૂકવાનું નહીં કોઈ દિવસ બરાબર એમનું પણ બોર્ડ મૂકતા નહીં અમે કીધું કેમ કે જીપીસીવીવાળા સાહેબો આવે છે તો અમને હેરાન કરશે અહીંયા રાતે રાત પાલીમાં મેં ખોટો માલ બનાવી છે એટલે તમારા મૃતભાઈ બોર્ડ મૂકવાનું નહીં એ વખતે સાહેબ બે ચાર મહિના પછી જીપીસી પર ટંડન સાહેબ આવેલા એમને કંઈ બોર્ડ કેમ નથી એ સાહેબ બોર્ડ લગાવી દઈશું બે ત્રણ વખત કમ્પ્લેન આપી બરાબર છે આવા ભાઈ માનતા તો બોર્ડ મૂકવાનો નહીં હવે હસમુખભાઈનું એવું કેવું છે હસમુખભાઈ પોતે સીએચ ઇન્ડસ્ટ્રીના માલ આગળનો જે ગારો ખરો ને એમનો છે એમાં ટ્રેડિંગ કરે છે ને પાછળના ભાગે ખાનગી મેન્યુફેક્ચર કરે છે મંજૂરી વગર પોલ્યુશનવાળો ધંધો કરે છે બરાબર ઘણા ટાઈમથી અમે હસમુખભાઈ ઘણી વખત કીધું કે આ ખોટા તો અમે ધંધા ન કરશો નહીં એમ કરીને પછી શું અમારું માનતો નહોતો કે તમે જીપીસીપી વાળા સાહેબને હપ્તો આપીએ છીએ બધું વાત કરતો બરાબર અમે કહ્યું સતો કોઈ દિવસ ખોટો દિવસ આવશે એમ અમારું માન્યું નહીં સાહેબ પછી શું અમારે જો અહીંયા વર્કરો રહેતા ને હવે એમને અહીંયા ખોટું કામ કરવું છે એક જ પ્લોટની અંદર એટલે અમારા માણસોને ફૂંક મારી મારી કાઢી માગતા કાઢી નાખતા કારણ કે અમારા માણસો એમનો ભેદ જાણી જાય રાતે શું કરે શું નહીં બરાબર છે એટલે અમારા માણસ જતા રહ્યા એ જતા રહ્યા એટલા માટે અમારો ધંધો બનશે ત્યાં સાહેબ કમ્પ્લીટલી અને ભાઈ મહિનામાં ત્રણ ચાર વખત ફેરી ક્લોરાઈડ અનલી કરી પાછળની જગ્યાએ બનાવતા અને જમીન ઉપર બધું એસિડ કેમિકલ નાખતા ચોમાસાના દિવસે જે એસિડ કેમિકલ બધું પાણીમાં છોડી દેતા અને હસમુખભાઈ જે અત્યારે દસ બાય દસ વીસ બાય દસનો જે શેર બનાવ્યો છે હમરો ચાર મહિના પહેલાં એની અંદર સાહેબ જેસીબીથી કઢાવશો તો એની અંદર એસિડ કેમિકલ નાખેલો છે હસમુખભાઈએ બરાબર અને હસમુખભાઈએ અમારું નામ ના આવે એટલા માટે મેં સાહેબને સામે જ કમ્પ્લેન આપી છે કે એની અંદર ખાડો ગોદીને એસિડ નાખે છે કવેશ એસિડ એ લાવતા તો લાવી દીધું એનો ઉપયોગ થતો નથી આવું કોઈ ટ્રેડિંગ તરીકે લેવાનો નથી બરાબર એટલે ખાડો કરીને એમાં એસિડ નાખે છે એ ખાડાની માટી ફરી ભરવાની ફરી બીજો ખાડો કરવાનો એમ કંઈ જે માલનો પ્રૂફ છે એ બંધ કરી દેવાનું માલનું પ્રૂફ કાઢી નાખવાનું આ આ ધંધો આ કામ કરે છે અમે ત્રણ વર્ષથી જોઈએ સાહેબ બરાબર છે પણ એના માણસોને પૂછ્યું અમે આ જે ફેક્ટરી અમે લીધી ત્યારે અહીંયા જંગલ હતું સાહેબ આ જે તમે એગ્રીમેન્ટ બનાવેલી ત્યારે જંગલ હતું એમાં બાર વર્ષથી એસિડ કેમિકલ હસુબુભાઈ ટેન્કરોથી ખાલી એમાં નાખતા હતા સાહેબ મને એના ના સાહેબ અમે ભાડું રોકડથી આપી દીધું રોકડથી પણ ના વેચી નથી સાહેબ વેચી હોય તો પ્રૂફ લાવે પ્રૂફ લાવે ને તો આનાથી ડબલ પૈસા હું આપવા તૈયાર છું કોઈને પંચાવન લાખમાં કીધું ને કદાચ મેં આ પંચાવન લાખો કોકને આપી દીધી હોય તો ડબલ પૈસા માટે આપવા માટે તૈયાર છે અમે હાઈપો બનાવતા સાહેબ અને આમાં હાઈપો સોડિયમ હાઈપો ક્લોરેડ બનાવતા એમાં ઝીરો પોલ્યુશન છે અને અમારી ફેક્ટરી બંધ થઈ છે એક વર્ષથી અને પોલ્યુશનવાળા સાહેબને અમે બતાવ્યું લેખિતમાં આપેલું છે એમને પણ લેખિતમાં લીધું એક વર્ષથી અમારો ધંધો બનશે હવે સાહેબ અમારે મશીનરી વેચવી છે એટલે અમે આવ જવા મારી તો ચાલુ રહે સાહેબ આમાં છત્રીસ મહિનાનું એગ્રીમેન્ટ છે એટલે આ એક્ટિવિટી અમે જોઈએ સાહેબ એટલે એક્ટિવિટી કરે છે અમારું નામ ના આવે એટલે અમે સામે પગલાં સાહેબને વાત કરી છે અને પોલ્યુશન ડિપાર્ટમેન્ટના સાહેબને મહિના પહેલાં બોલાવ્યા હતા અને ગૌરવ સાહેબ પોતે આવી જતા એ ડ્રમનું સર્વે બધું કરી ગયા હતા અને એ આગળ અસમુખભાઈ જે ગોડાઉન ખોરું સીએચ એન્ટર નામથી જે પાકું ગોડાઉન ખરું એની અંદર કોળસા રાખે છે લાકડા રાખે છે ભઠ્ઠા રાખે છે મોટા મોટા તપેલા રાખે છે માલ પાછળ રાતના વખત ખોટો માલ બનાવવા માટે સાહેબ આ એક્ટિવ ઘણા ટાઈમથી કરી રહ્યા છે સાહેબ મેં હશમુખ બને વિનંતી કરી કે જો અશમુખ આ દિવસ ખોટો છે ના કે અમે તો શું છે પહોંચેલા છીએ પૈસાનો પાવર છે તમે ચિંતા કરતા નહીં અમારા સટિંગ બધી જગ્યા ચાલે છે અહીંયા ચાલે પણ કેમિકલ એમ નખો ત્યાં જ આ પ્રોસેસ ચાલે છે